नमस्कार, टॉप 9 न्यूज़ साथे हूं अमन। सर्वप्रथम नजर करीशु मुख्य समाचार पर। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ओडिशाना बालाशोर में ट्रेन दुर्घटना ने लेने केंद्र सरकार ने रेलवे मंत्री पर आकरा प्रहारों कर्या छे। रविवार बपोरे खड़गे एक पछी एक ट्वीट करी सात सवाल पूछा छे। तेमने कह्युं के DRDO द्वारा सुरक्षा कवच नो उपयोग केम करवामां आव्यो नथी, त्यारे रेलवे मंत्रीए 2022 मां तेनुं निर्देशन कर्युं हतुं। તેમ છતાં શા માટે તેનો ઉપયોગ અત્યાર સુધી માત્ર 4% રૂટ પર જ થયો છે। ઓડિશાના ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। આ કેસની તપાસ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી છે। અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાંત પેનલની રચના કરવામાં આવે। PIL એ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે ઓળખાતીના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ માંગ કરી છે। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત શુક્રવારની રાત્રે મહિલાઓ સાથે વાતચીત દરમિયાન માઇક ન ચાલતું હોવાથી નારાજ થઈ ગયા હતા। ગહેલોતે ત્યાં ઉભેલા જિલ્લા કલેક્ટર તરફ માઇક જમીન પર ફેંકીને નારાજગી વ્યક્ત કરી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટના, અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે। આ દરમિયાન ઓડિશા સરકારે કહ્યું છે કે 200થી વધુ મૃતદેહો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી। અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ ટેબલમાં રાખવામાં આવ્યા છે અને લોકો તેમના ફોટોગ્રાફ તેમના મૃતક સ્વજનોની ઓળખ કરી રહ્યા છે। ડિબ્રુગઢ જતી ઇન્ડિગો ફ્લાઇટનું રવિવારે સવારે ગુવાહાટી ગોપીનાથ બોરદોલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આ ફ્લાઇટમાં 2652 માં કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી અને ભારતીય જનતા પાર્ટીના બેદાળા પ્રશાંત ફુકન અને તેરાશ પુવાલા પણ સવાર હતા। વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ 2x2ની બસમાં બિહાર યાત્રાએ ગયેલા 45 જેટલા યાત્રાળુઓની લક્ઝરી બસની બિહારમાં પરાશાઈ ગામ પાસે અકસ્માત નડતા એક મહિલા યાત્રીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 40 જેટલા યાત્રિકોને નાની મોટી ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં 2 યાત્રીઓને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। દાહોદ જિલ્લામાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ઉપર જઈ રહેલા દંપતીને રાત્રિના સમયે આંધળી દંપતી મારામારી કરી લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે। સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત વેટ દરવાજા નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 932 ગ્રામ MD ડ્રગ્સ કિંમત રૂપિયા 3209 જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં હત્યાના ગુનામાં જેલની હવા ખાઈ ચૂકેલા બે શખ્સોએ રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કૃષ્ણકુમાર વાઢેરને ફોન કરી ધમકી આપી હતી। આ ઘટના બાદ જેલરે રાજકોટ પ્રતિમાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોનમાં સામેવાળી વ્યક્તિએ પોતે મયુરસિંહ જાડેજા બોલતા હોવાનું જણાવ્યું હતું અને તે ફાર્મ હાઉસ પર કેમ નથી આવતો તેમ કહી અપશબ્દ કહ્યા હતા। હવે નજર કરીએ વિશ્વના ટોપ 9 ન્યૂઝ પર। હાલમાં ભલે ઇસ્લામિક અફઘાનિસ્તાન કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે ઓળખ ધરાવતું હોય, પરંતુ તે પહેલા બૌદ્ધ અને પ્રાચીન સમયમાં હિન્દુ ધર્મ પાળતા લોકો પણ રહેતા હતા, પરંતુ અફઘાનિસ્તાનમાંથી 5000 વર્ષ જૂનું મળી આવેલું વિમાન એ વાતની સાબિતી કરે છે। અહીં વિમાનો પણ ઊંડા
ઉડ કરતા હતા। આથી ઘણાનું એમ પણ માનવું છે કે રામાયણ અને મહાભારતમાં ઉડતા વિમાનોનું વર્ણન આવે તે સાચું જ છે। રામાયણમાં રાવણ પાસે પુષ્પક વિમાન હતું જે પોતાના ભાઈ કુબેર પાસેથી પડાવી લીધેલું હોવાનું ઉલ્લેખ મળે છે। તાઇવાન પર તોડાઈ રહેલા ચીન હુમલાના ખતરા વચ્ચે અમેરિકાએ તાઇવાનને પોતાનું વધુ એક ઘાતક હથિયાર પૂરું પાડ્યું છે। અમેરિકાએ તાઇવાન પાસે પોતાના સ્ટિંગર મિસાઇલ અને બીજા હથિયારોની મોટી ખેપ રવાના કરી છે। આ મિસાઇલ માટે બંને દેશો વચ્ચે 2019માં કરાર થયા હતા। તાઇવાન 19 અબજ ડોલરના હથિયાર અમેરિકા પાસેથી ખરીદી રહ્યું છે જેમાં 250 સ્ટિંગર મિસાઇલનો સમાવેશ થાય છે। ભારતીય દૂતાવાસના કારણે આજે 9 ભારતીયો તેમના ઘરે પરત ફર્યા છે। તેણે ફેબ્રુઆરીથી લિબિયન ગેંગ દ્વારા જેલમાં રાખવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ જહાજ તૂટવાને કારણે આ લોકો એક જગ્યાએ રોકાઈ ગયા હતા, તેથી સ્થાનિક ગુનેગાર ગેંગે તેમને બંદર બનાવ્યા હતા। 9 ભારતીયોમાંથી 5 ઉત્તર પ્રદેશના અને 1 રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને હિમાચલના હતા। આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના વધતા જોખમે ચીનના ચહેરા પર દબાણ લાવી દીધું છે। અમેરિકા અને ભારતની વધતી જતી મિત્રતા બેઇઝિંગને નવો તણાવ આપ્યો છે। સંરક્ષણ સહયોગના મામલે અમેરિકાએ ભારતને ઓફર આપી છે, જો કે ભારતે તેને સ્વીકારવું કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ પહેલેથી જ ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે। પાકિસ્તાનમાં ગરીબીની સ્થિતિ એવી પહોંચી ગઈ છે કે હવે તેની પાસે વિદેશ વેપાર માટે પૈસા નથી। વિદેશી હુંડિયામણની અનામતો ઘટી રહી છે અને તેને બચાવવા માટે કોઈ નથી। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે દેશની આયાત માટે અહીં ઉત્પાદિત વસ્તુઓ પર નિર્ભર રહેવું પડે છે। 500માં પાકિસ્તાન હવે જરૂરી વસ્તુઓ માટે બાર્ટર ટ્રેડ કરી રહ્યું છે। આનો અર્થ એ છે કે તે પોતાના સામાનને બદલે અન્ય દેશોમાંથી જરૂરી વસ્તુઓ લઈ રહ્યું છે। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઓડિશાના બાલાશોરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે। રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું છે કે પ્રથમ અમેરિકી મહિલા ડોક્ટર સિલ બાઇડેને અને તે ભારતના સર્જાયેલા ભીષણ ટ્રેન અકસ્માતથી હતપ્રત છે। અમેરિકી પ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે અમારી પ્રાર્થના એ લોકો માટે કે છે જેમણે આ ભયાનક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા અને અનેક લોકો ગવાયા। ઉલ્લેખનીય છે કે બાઇડેનની સાથોસાથ વિશ્વના અનેક લીડર્સ આ દુર્ઘટના અંગે ભારત પ્રત્યે એકજૂટતા અને સહાનુભૂતિ વ્યક્ત કરી ચૂક્યા છે। સિંગાપુરમાં યોજાયેલી સંગ્રીલા ડાયલો ડિફેન્સ મીટમાં અમેરિકા તેમજ ચીનના સંરક્ષણ મંત્રીઓ સામેલ થયા હતા। આ દરમિયાન બંને નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા, પણ અમેરિકાને આટલાથી સંતોષ થયો નથી। અમેરિકા અને ચીનના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે આ સમિટની સાથોસાથ વ્યક્તિગત મુલાકાતનો પ્રસ્તાવ અમેરિકાએ મૂક્યો હતો, પણ ચીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો। યુક્રેનનો નિપ્રો શહેરમાં એક ઇમારતમાં વિસ્ફોટ થયો હોવાનો અહેવાલ મળી રહ્યો છે। શનિવારે આ શહેરના 2 માળના મકાનમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકો ઘાયલ થયા છે અને બીજા ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા છે। ઘાયલોમાં 3 બાળકો પણ છે તેવું સોશિયલ મીડિયા પરના મેસેજમાં ઉલ્લેખ કરાયો છે। આ ઘટના બાદ નજીકના હાજર રેસ્ક્યુ ટીમને સ્થળ પર રવાના કરવામાં આવી હતી। તાજેતરમાં અમેરિકાના એક જાસૂસી વિમાનની સામે ચાઇનીઝ ફાઈટર પ્લેન સાવ જોખમી રીતે અત્યંત નજીક આવી ગયું હતું। આકાશ બાદ આવી ઘટના દરિયામાં બની છે। તાઇવાન સ્ટ્રેઇટમાંથી પસાર થઈ રહેલી અમેરિકન યુદ્ધ જહાજની સામે આક્રમક રીતે એક ચાઇનીઝ વોરશીપ આવી ગયું હતું। બંને જહાજો વચ્ચે માત્ર 150 મીટરનું અંતર રહ્યું હતું। ચીની નૌસેનાની આક્રમક હરકત બાદ ચીન અને અમેરિકા વચ્ચે ફરી ટેન્શન સર્જાયું છે। ચીનના મીડિયાના કહેવા અનુસાર અમેરિકન યુદ્ધ શિપ ચુંગફુનની સામેથી પસાર થઈ ગયું હતું। હવે નજર કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર। ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે। વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ દરમિયાન માહિતી આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું નથી। સેફ્ટી કમિશનર ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ મોકલશે। ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારથી ટ્રેન દુર્ઘટના સર્જાય તેમ રેલવે મંત્રીએ જણાવ્યું છે। અમેરિકાના રક્ષા મંત્રી લોયર્ડ ઓસ્ટિન આજે 2 દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે। ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત છે।
આ દરમિયાન તેઓ રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। બંને નેતાઓ બદલાતા વિશ્વ પરિદ્રશ્યમાં સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે। રક્ષામંત્રી રાજનાથસિંહ 6 જૂને જર્મનીના રક્ષામંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરવાના છે। ઉત્તરાખંડમાં મંદિરોમાં પ્રવેશ માટે હવે ડ્રેસ કોડ લાગુ કરાયો છે। શરીરને 80% સુધી વસ્ત્રોથી ઢાંક્યા વિના મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ઉત્તરાખંડના પ્રખ્યાત શિવ મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા માટે મહાનિર્વાણી અખાડાએ આદેશ આપ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી યુવક યુવતીઓ પાર્શ્વનાથ પહેરવેશના આકર્ષણમાં ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં પહોંચતા હતા। રિપીટ કરું છું લાઈન, છેલ્લા કેટલાક વર્ષોથી યુવક યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના આકર્ષણમાં ટૂંકા કપડાં પહેરી મંદિરોમાં પહોંચતા ડીકે શિવકુમારે શનિવારે મુખ્યમંત્રી ન બની શકવા પર પોતાનું મૌન તોડ્યું છે। નાયબ મુખ્ય પ્રધાન શિવકુમારે કહ્યું કે ગાંધી પરિવાર અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સલાહને પગલે તેઓ મુખ્યપ્રધાન પદની રેસમાંથી બહાર થઈ ગયા છે અને ધીરજ રાખવાનો નિર્ણય કર્યો। વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકામાં આપેલા ભાષણને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે। સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે હું વિદેશ પ્રવાસ પર છું ત્યાં રાજકારણ નહીં કરું, તો મારે દલીલ કરવી હોય તો હું મારા દેશમાં કરીશ। લોકશાહી દેશમાં દરેક વ્યક્તિની સામૂહિક જવાબદારી, રાષ્ટ્રીય હિત, સામૂહિક છબી હોય છે। કેટલીક બાબતો રાજકારણથી ઉપર ઉઠે છે ત્યારે તમે દેશની બહાર પગ મૂકો ત્યારે તમારે આ બાબતનો ધ્યાનમાં રાખવી જોઈએ। સરકારે 14 FDC દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં નાઇનફ્લુઇડ અને પેરાસિટામોલ ગોળીનો અને ક્લોફેનિરામ જેમાં નાઇનફ્લુઇડ અને પેરાસિટામોલ ગોળીઓ અને ક્લોફેનિરામાઇન મેલેટ અને કોડીન સિરપનો સમાવેશ થાય છે। તે કહે છે કે આ દવાઓનું કોઈ તબીબી સમર્થન નથી અને તે લોકો માટે જોખમ લાવી શકે છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન FDC ધરાવતી આ દવાઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરી છે। સ્પેશિયલ જજ MP MLA અવનીશ ગૌતમની કોર્ટે કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલે વિરુદ્ધ ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં વિરોધ કરવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં 23 વર્ષ જૂના કેસમાં બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરી તેમને 9 જૂને હાજર થવાનો આદેશ આપ્યો છે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડના કારણે આંદોલન તેજ થઈ રહ્યું છે। સોનીપત જિલ્લાના મુંડલાના ગામમાં સ્ટેડિયમમાં આજે મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે। ખેડૂત નેતા ગુરનામસિંહ ચડ્ડુની શનિવારે મહાપંચાયતની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મહાપંચાયતમાં કુસ્તીબાજોના અભિપ્રાય અનુસાર મોટા નિર્ણયો લઈ શકાય છે। આ મહાપંચાયતમાં 20,000થી વધુ લોકો ભેગા ભાગ લેશે। આ માટે 4 એકરમાં પંડાલ બનાવવામાં આવ્યું છે। રામ જન્મભૂમિ કેસ પર ચુકાદો આપનાર પૂર્વ જજનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વાત જાણેમ છે કે નિવૃત્ત જસ્ટિસ સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના કેસમાં નિર્ણાયક ચુકાદો સંભળાવનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેન્ચમાં ભાગ હતા। તેમણે દાવો કર્યો હતો કે ચુકાદો ન આપવા માટે તેમના પર દબાણ હતું। તેમણે કહ્યું કે જો તેમને આમ ન કર્યું હોત તો આગામી 200 વર્ષ સુધી આ મામલો કોઈ નિર્ણય ન આવ્યો હોત। જસ્ટિસ અગ્રવાલ 23 એપ્રિલ 2020ના રોજ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ, મમ્મીને વેઇટ નહીં કરાવાય 2 મિનિટ એક્સચેન્જમાં, એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ। મીઠાઈ મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ। થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ। પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની। મેરી કાર કા કિતના મિલ જાયેગા? Yes, sir. OLX Auto C देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हो? यही कि OLX Auto C देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं? यही कि OLX Auto C देता है आपकी कार का बेस्ट प्राइस। What are you saying? I am saying that only OLX Autos gives your cars best price. की पूछो तुम? এটা কি শুধু OLX Auto C দেয় আপনার গাড়ির best price? So you are not... I am saying that only OLX Autos gives your cars best price. Best price.
बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो। विजिट OLXAutos.in नाउ। कभी दबे पाँव मुस्कुराहटों में, गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में, पर लड़का अच्छा है जो आपको पसंद हो, और फैमिली को भी। जीवनसाथी.com। क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम। और रातों भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई, नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले। रजनीगंधा पर्ल्स, सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं, फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क, रियल आइसक्रीम, अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। विराम बाद आपनु स्वागत छे। हवे नजर करिए गुजरात ना टॉप 9 न्यूज पर। વડોદરાના બાદરા જંબુસર હાઈવે પર ગંફાર અકસ્માત સર્જાયો છે। ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે। આ બનાવે પંથકમાં ચકચાર જગાવી છે। હાલ વડુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે। જામનગરના તમાશણ ગામેથી એક દુઃખદ સમાચાર આવ્યા છે। 8 વર્ષની બાળકી રોશની, જે રમતા રમતા ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ હતી, તેને બહાર કાઢવામાં સફળતા ન મળીને આખરે તેને મૃત્યુ પામી છે। તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। રોશની નામની બાળકી બોરવેલમાં 20 ફૂટ નીચે ફસાઈ હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના બે અતિસૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોમાં તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ બે તાલુકામાં ઉદવહન પાઇપલાઇનનું આયોજન કરી સિંચાઈથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે। સુરતના સરથાણા વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં 50 વર્ષીય ધર્મેન્દ્ર રાઠોડે કડા પાસો ખાઈ આપઘાત કર્યો છે। પિતા અને તેની 6 વર્ષની પુત્રી સાથે રહેતા હતા। રાત્રે પુત્રી સુઈ ગયા બાદ પિતાએ આંબાના ઝાડ પર દોરી બાંધી પાસો ખાઈ લીધો હતો। આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે। રાજ્યની માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી TET-S પ્રિલિમિનરી પરીક્ષા આજે યોજાશે। રાજ્યમાં આજે 1,65,646 ઉમેદવાર શિક્ષક અભિરુચિ કસોટી TET-S પ્રિલિમિનરી પરીક્ષા આપશે। રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે। આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ,
ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતે આજે સૌર ઉર્જા ક્ષેત્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ 2023 અતિથિની સ્થિતિને સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના ફેઝ 2 અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ 1861.99 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરેલી છે. તે પૈકી 1507.71 મેગાવોટ ક્ષમતાની સોલર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. ગુજરાતમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ખેડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખેડાના ઠાસરાના સાપુરા પાસે બાઇક પર વૃક્ષ પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. બાઇક પર વૃક્ષ પડતા મહિલાનું ઘટના સ્થળે તો પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે ઉપર જોઈ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વિગતો મુજબ આ વાવાઝોડું વિપોર જોઈ પાકિસ્તાન બાજુ ફંટાશે, જેને લઈ હાલની સ્થિતિને વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આગામી 10 જૂન ગુજરાત પાસેથી આ વાવાઝોડું પસાર થશે અને 12 જૂનના રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાશે. હવે નજર કરીએ મેટ્રો ટોપ 9 ન્યૂઝ પર. રાજકોટના વીરપુરમાં પીટીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીરપુરમાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો હતો, જે અઠવાડિયા બાદ પણ શરૂ થયો નથી. વીજળી વગર ખેડૂતોના વાવેતરને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ નથી. ખેડૂતોના કુવા કે પૂરમાં પાણી છે, પણ વીજળી ન હોવાથી પાણી ખેંચી શકાય તેમ નથી, જેથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા 19 વર્ષીય સાહિલ મુલિયાણા નામના ફેક સાયબર ક્રાઇમ અંડરકવર ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે આરોપી પાસેથી એરગન તેમજ કેટલીક નામાંકિત કોલેજોના સાયબર અવેરનેસ માટે આમંત્રણ આપવામાં આવ્યા હોય તેવા લેટર પેડ પણ મળી આવ્યા છે, જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરત અમદાવાદ રાજકોટ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના 2 દિવસીય દિવ્ય દરબારનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પત્રકારે ધીરેન્દ્ર શાસ્ત્રીને લગ્નને લઈ સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું, લગ્ન ઘણા જિંદગી થશે અને તેમાં બધા તમારા સૂટ તૈયાર રાખજો. હું કોઈ મહાપુરુષ કે કોઈ ફકીર નથી, હું ફક્ત તમારી જેમ સામાન્ય માણસ છું. હું માત્ર હનુમાનજીનો ભક્ત છું. શેખપુર તાલુકાના અમરનગર ગામની વાડી વિસ્તારમાં કામ કરતો પ્રવીણ વાઘેલા નામનો મજૂર કુવાના કાંઠે બેસેલ હોય અકસ્માતે કુવામાં ખાબક્યો હતો. વાડે માલકને જાણ થતા શેખપુર પાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા તરવૈયાઓએ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. યુવકને સારવાર અર્થે શેખપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જંબુસર શહેર સહિત જિલ્લા જંબુસર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયા હતા. ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને જંબુસર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર દહેગામ કુરા કાવી સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. અચાનક વરસાદ આવતા ખેતીના તૈયાર પાક કરનાર ખેડૂતો પર ખેતરોમાંથી તાબડતોડ ઘર તરફ ભાગવું પડ્યું હતું. ખંભાળિયા શક્તિનગરમાં રખડતા સ્વનો આતંક સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડમાં રહેણાંક વિસ્તારમાં સ્વાને 2 થી 3 બાળકોને બચકા ભર્યા. 6 વર્ષની બાળકીને સ્વાને કાન અને મોઢાના ભાગે બચકા ભરી લઈ વધુ ઇજાઓ પહોંચાડતા હોસ્પિટલ ખસેડાઈ છે. મોઢાના ભાગને બાળકીને 8 જેટલા ટાંકા આવ્યા છે. ડોક્ટર દ્વારા બાળકીને જરૂર સારવાર અપાઈ હતી અને સ્વાના આતંકથી વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે. જાગોદર તરફ ને મોરૈયા તરફ નીકળી જતા લોકો રોજ અપડાઉન આવા ખરાબ રોડથી પરેશાન થઈ ગયા છે. અમદાવાદ જિલ્લાના ગામડાની સ્થિતિ ઘણી ખરાબ છે. શહેર અને તાલુકાને ગામડા સાથે જોડતા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.
મસ્ત મોટા ખાડા જોવા મળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને એકાએક બ્રેક મારવી પડે છે અને ખાડામાં વાહન પછડાવવાનો ભય રહે છે. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિક તથા તાલુકામાં પણ વહેલી સવારે તેજ પવન સાથે મિની વાવાઝોડું ત્રાટકતા અનેક જગ્યાએ નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જે બાદમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની સોમવારથી આગાહીને લઈને રવિવારને વહેલી સવારે પ્રાંતિક સહિત તાલુકામાં વહેલી સવારથી જ તેજ પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફ અંતર્ગત લોકોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે હેતુસર ગુજરાતના 33 જિલ્લા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે, તેમજ રાજ્ય સરકારનો કાર્યક્રમ યાત્રાધામ અંબાજી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે યોજાશે, જેમાં એક દિવસમાં 10,000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવશે. હવે નજર કરીએ મનોરંજનના ટોપ 9 ન્યૂઝ પર. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોપ્યુલર સ્ટારમાંથી એક સંજય દત્ત પોતાની સ્ટાઇલથી લોકોના દિલ પર રાજ કરે છે, પરંતુ સંજય દત્તનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના માટે તેણે જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સંજય દત્ત માટે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સંજય દત્ત હાલમાં જ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને તેને જોતા જ ફેન્સ સેલ્ફી લેવા માટે ગયા હતા. સંજય દત્તને ફેન્સની સેલ્ફી લેવી ગમી ન હતી અને તેણે હાથ વડે એક ફેનને બાજુ પર ધકેલી દીધો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ તેની બોલિવૂડની સુંદર એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી વિવાદોથી દૂર રહે છે. બીજી તરફ કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને સતત વિવાદોમાં રહે છે. ટાઈમ ટાઈમમાં રહેવાના કારણે કંગના ખૂબ જ વધારે ફેમસ છે. આવામાં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લોકોએ અદિતિ રાવ હૈદરીને કંગના સમજી લીધી. અદિતિની પ્રક્રિયા શાનદાર હતી, લોકો તેના વખાણ કરતા થાક્યા નથી. સારા અલી ખાન અને વીર પહેરિયા એક સમય ડેટિંગ કરતા હતા, તેઓ ફરી પાછા અક્ષય કુમાર સાથેની એક ફિલ્મ સાથે જોવા મળવાના છે. ફિલ્મના નિર્માતા દિનેશ વિજને યુવા પેઢીને થિયેટર સુધી ખેંચી લાવવા માટે સારા અને વીરને સિલ્વર સ્ક્રીન પર ફરી ભેગા કર્યા છે. દિગ્દર્શક સંદીપ કેવલાનીની અને અભિષેક કપૂરની ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. અક્ષય આ ફિલ્મ માટે 3 મહિનાની તારીખો આપી છે. ફિલ્મનું શૂટિંગ લંડનના તેમજ ભારતના અમુક હિસ્સાઓમાં થવાનું છે. ફિલ્મ એક્ટર વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે બંનેએ હજુ સુધી તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આમ છતાં બંને ઘણા પ્રસંગો સાથે જોવા મળ્યા હતા. ત્યારે 2023 નવું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે બંને ગોવામાં ન્યુ યરની પાર્ટીમાં જોવા મળ્યા હતા. ત્યારથી તેમના અફેરના સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. રામાનંદ સાગરની રામાયણથી ફેમસ થયેલી દીપિકા ચીખલિયાએ આજે પણ ઘણા એવા લોકો છે જેઓ ખરેખર માતા સીતા માને છે, તેઓ તેમની પૂજા કરે છે. કંઈક આવું જ જ્યારે દીપિકા મિથિલા પહોંચી હતી ત્યારે જોવા મળ્યું હતું. ત્યાં તેમને જે રીતે વિદાય આપવામાં આવી તે જોઈને તે ભાવુક થઈ ગઈ હતી. તેમણે 2 વિડીયો પોસ્ટ કર્યા છે, જેને જોયા બાદ ફેન્સે પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. દીપિકા ચીખલિયાએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે મિથિલાનો છે. તે મિથિલા શું કામ ગઈ હતી તેના વિશે જાણકારી નથી, પરંતુ આ વિડીયો બિલકુલ એવો જ છે જે માતા દીકરીને વિદાય કરતી વખતે તમામ વિડીયો કરે. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. અકસ્માત બાદ મૃતકોને ઇજાગ્રસ્તોને રૂપિયા આપવામાં આવી રહ્યા છે, પરંતુ સોરુ સુદ આ વાત વધારે પસંદ નથી આવી રહી. તેઓ માને છે કે આ રકમ પૂરી થયા પછી પીડિતો શું કરશે. તેથી જ સોનુ સુદે આના પર કહ્યું છે કે પીડિતોને જે વળતર મળશે તેમાં થોડા સમયમાં સમાપ્ત થઈ જશે. આ પછી તેનો પગ તૂટી ગયો છે અથવા જે ક્યારેય કામ કરી શકે તેમ નથી તે શું કરશે. તેથી જ સોનુ સુદે સરકારને પીડિતાઓને દર મહિને ફિક્સ પગાર આપવાની વિનંતી કરી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેગાસ્ટાર અને એક્ટર રામચરણના પિતા ચિરંજીવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દરરોજ તે કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે, પરંતુ આ વખતે અભિનેતા એક પોસ્ટ દ્વારા મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેના પછી અભિનેતા લાઈમ ટાઈમમાં આવી ગયો છે. વાતોમાં ચિરંજીવી વિશે એવા સમાચાર હતા કે તેને કેન્સર છે અને તે સારવાર દરમિયાન બચી ગયો છે. ચિરંજીવીને કેન્સર થયાના સમાચાર તેના ફેન્સ પણ ટેન્શનમાં આવી ગયા હતા. હવે ચિરંજીવીએ આ સમાચારનું સત્ય જણાવતા આવા સમાચાર ફેલાવવા વાળા ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
साउथ सुपरस्टार प्रभास અને કૃતિ સેનન સ્ટાર અરસોજી મૂંગી ફિલ્મોમાં ગણાતી આદિપુરુષ 16 જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલ ફુકાવનારી વાત સામે આવી છે. ફિલ્મ આદિપુરુષનું અમેરિકામાં યોજાનાર પ્રીમિયર કેન્સલ થઈ ગયું છે. મેકર્સે ફિલ્મના પ્રીમિયર અંગે જાણકારી આપી હતી. પહેલા આ પ્રીમિયર 13 જૂને યોજાવાનું હતું, પરંતુ બાદમાં તેને લંબાવાયું છે અને હવે આદિપુરુષના પ્રીમિયરને સંપૂર્ણ રીતે રદ કરી દેવાયું છે. આદિપુરુષનું રામ સિયારામ એ એકદમ નવું હિન્દી ગીત છે. તે સચેત પરંપરા દ્વારા ગાવામાં આવ્યું છે અને આ નવીનતમ ગીતમાં પ્રભાસ ભગવાન રામ એટલે કે રાઘવના રૂપમાં છે, જ્યારે કૃતિ શેનન માતા સીતાનો રોલ કરી રહી છે. રામ સિયારામ હિન્દી ગીતના બોલ મનોજ મુંતાશીરે લખ્યા છે, જ્યારે તેનું સંગીત અજય અતુલ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડીયોનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. તો આવા જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.